ओके तो आ लेक्चर नंबर 8A આપણે 3-3 અને 2-3 ભણવાનું હતું 8 લેક્ચરમાં, બરાબર છે? પણ એ 3-3 એટલું લાંબુ હતું કે 2-3 વિશે જોવાનું રહી ગયું. તો આ લેક્ચર જોઈએ 2-3 વિશે. 2-3માં આપણે શું જોઈશું સિગ્મા ટોપિકમાં? તો કે મિસ્લો ઇવાન રિયરમેન, વિટિક રિયરમેન અને સોમલેટ હાઉસર રિયરમેન, ત્રણે ત્રણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? આપણે ખરેખર આમ તો 2-3 રિયરેન્જમેન્ટનું ક્લાસિફિકેશન જોયું હતું. શું હતું? કોઈ પણ સિગ્મા ટોપિક રિયરેન્જમેન્ટ હોય એમાં સૌથી પહેલાં અલાયલિક કાર્બનને પકડવાનો. અલાયલિક કાર્બન ઇઝ કોલ 1, 2, 3, 1 સાથે 1 અને 2. હવે જે જનરલી જે આપણે અહીંયા એક્સ વાય આપ્યું છે, અહીંયા જે વાય હશે આપણે આજે 3-3 રિએક્શનમાં જોયું એ નેગેટિવ હશે, બરાબર છે? પણ અત્યારે નેગેટિવ સાઇનને તમે અત્યારે અવોઇડ કરો, ઓકે? બટ નેગેટિવ હશે તો હવે શું થશે? ઓલવેઝ 1-1 વચ્ચેનો બોન્ડ બ્રેક થશે. આ બોન્ડ બ્રેક થશે, ઓકે? એટલે આમાં હું કહું અત્યારે આમ લખું છું, બરાબર છે? બાકી તમને અમને ખબર પડશે, ઓકે? અને અહીંયા જે ડબલ બોન્ડ હશે એ આની ઉપર આવશે, ઓકે? એટલે હું એમ કહું અહીં આમ આ રીતનું થશે, બરાબર છે? હવે અહીંયા આલ્કિનના કયા નંબરના કાર્બન ઉપર અટેચ થયું? કે 3 પર. માઇગ્રેટિંગ કયું ગ્રુપ અટેચ થયું? તો કે 2 નંબરનું, ઓકે? 2 નંબરનું. એટલે આપણે એને નામ શું આપ્યું? 2-3 સિગ્મા ટોપિક રિયરેન્જમેન્ટ. આલ્કિનના કયા પાર્ટમાં અટેચ થાય છે એ અહીંયા લખવાનું હોય છે, અને માઇગ્રેટિંગનો કયો એટમ અટેચ થાય છે અહીંયા લખવાનું. એમાં આપણે બધું જોયું છે એટલે તમને ખ્યાલ જ છે. હવે અહીંયા વાય તરીકે નેગેટિવ હશે એ આપણે જોઈએ, 3-3 રિએક્શન, ઓકે? તો સૌથી ફર્સ્ટ છે મિસ્લો ઇવાન રિએક્શન, બહુ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે. નેટમાં લગભગ 4-4 માર્ક્સના જે બે ટુકડા, 4 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાતો એમાં બે ભાગમાં પૂછવામાં આવે. જે બીજો ભાગ હશે ક્વેશ્ચનનો, 4 માર્ક્સનો ક્વેશ્ચનનો ભાગ હશે, એની અંદર લગભગ અલાયલિક આલ્કોહોલ સિન્થેસાઇઝ કરવા માટે મિસ્લો ઇવાન સિન્થેસિસ કરાવતા હોય છે, બરાબર છે? અલાયલિક આલ્કોહોલમાંથી ઘણું બધું થાય છે, બધા એસિમેટ્રિક ઇપોક્સિડેશન થાય છે, સિગ્માટ્રોપિક રિએરેન્જમેન્ટ, 3-3 સિગ્માટ્રોપિક રિએરેન્જમેન્ટનું સ્ટાર્ટિંગ મટીરિયલ ક્રિએટ થાય. તો આ ઇમ્પોર્ટન્ટ છે. તો કે મિસ્લો ઇવનમાં સ્ટાર્ટિંગ મટીરિયલ શું હોય? તો કે આલ્કાઇલ સલ્ફોક્સાઇડ હોય છે. અલાયલિક અને સલ્ફોક્સાઇડ આવ્યું, એનું રિએરેન્જમેન્ટ અલાયલિક આલ્કોહોલની અંદર થાય છે. હમણાં આપણે કરીએ અલાયલિક આલ્કોહોલ તો તમને ખબર છે આ રીતે, બરાબર છે? બટ આની અંદર રિએજન્ટ છે ટ્રાઇથાઇલ ફોસ્ફાઇડ આપેલો હોય છે, ઓકે? અને આને થાયોફાઇલ પણ કહેવાય છે. શું કામ થાયોફાઇલ કહેવાય છે હમણાં જોઈએ આપણે. સૌથી પહેલાં તો આનું રિએરેન્જમેન્ટ કરાઈએ. તો જો આની અંદર કઈ રીતે હશે? તો કે જો અલાયલિક પાર્ટ છે તો અલાયલિકમાં પહેલો કાર્બન અલાયલિક કાર્બન, એટલે 1, 2, 3, ઓકે? હવે મેં કીધું હતું જો આ ઓક્સિજન આ બાજુ હશે, આ 1 અને 2 નંબરનો એ નેગેટિવ હશે, તો સલ્ફર અને ઓક્સિજન એટલે આ સ્લાઇડલી નેગેટિવ, આ પોઝિટિવ હશે. તો જો આમાં કઈ રીતે થશે? 1-1-1 તો ઓલવેઝ બ્રેક તો થવાનું જ છે, ઓકે? જો આના બે ઇલેક્ટ્રોન અહીંયા જશે, પછી આના અહીંયા આવશે, અને આ બે ઇલેક્ટ્રોન છે 1-1 વચ્ચેના એ આ પોઝિટિવ એટમ કે જે 1 નંબર ઉપર આવશે, એટલે આપણને અહીંયા આ રીતે બનશે. જો આની પ્રોડક્ટ હું અહીંયા નીચે બતાવું છું. ડબલ બોન્ડ, આ 3 નંબર, એની સાથે ઓક્સિજન અટેચ થયો, એના સાથે સલ્ફર, અને એની ઉપર pH, આ રીતે થઈ ગયું. જો ઓકે, અને નંબર આપી દો 1, 2, 3, 2, 1, 3 અને 2 વચ્ચે કનેક્શન થયું, ધેટ્સ વાય ઇઝ કોલ્ડ 2-3 સિગ્મા ટ્રોપિક રિઅરેન્જમેન્ટ, ઓકે? હવે અગત્યનું સ્ટેપ છે અહીં આપેલું આપણને, ટ્રાઇથાઇલ ફોસ્ફાઇટ. જ્યાં ફોસ્ફરસ છે એની લોન પેર છે એ સલ્ફર ઉપર એટેક કરશે. જેવો સલ્ફર ઉપર એટેક કરશે એટલે અહીંથી સલ્ફરવાળું આ પાર્ટ આખો નીકળી જશે, અને ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ જનરેટ થશે, એટલે આપણને આ રીતે મળે અલાયલિક આલ્કોક્સાઇડ મળે આ રીતે, ઓકે? અને આ સલ્ફર ઉપર એટેક કરે છે, બરાબર છે? આપણને ખબર છે જો શું કહેવાય આપણે આને, આપણે શું કહીએ છીએ ઇલેક્ટ્રોફાઇલ. શું કામ ઇલેક્ટ્રોફાઇલ કહીએ છીએ? તો કે અમે એના ઉપર પોઝિટિવ ચાર્જ હોય અને એ કોની સાથે રિએક્શન કરે? નેગેટિવ સાથે, એટલે આપણે એની ઇલેક્ટ્રોફાઇલ કહીએ છીએ. તો જે આની અંદર આ છે ને ટ્રાઇથાઇલ ફોસ્ફાઇટ, આને થાયોફાઇલ કહે છે. ફાઇલનો મતલબ કે લવિંગ, અને થાયો મીન્સ કે સલ્ફર. આ રિએક્શનમાં ટ્રાઇથાઇલ ફોસ્ફાઇટ છે એને થાયોફાઇલ કહે છે. શું કામ? તો કે આ સલ્ફર ઉપર એટેક કરે છે, સલ્ફર લવિંગ છે, ડાયરેક્ટ સલ્ફરને કેચઅપ કરી લેશે. સલ્ફરને કેચઅપ કરશે એટલે સલ્ફર અને ઓક્સિજનનો બોન્ડ બ્રેક થશે, અને ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ થશે, એટલે આપણને આ રીતે
અલાઇલિક આલ્કોક્સાઇડ બનશે. હવે અહીં આપણે અહીંયા હાઇડ્રોજન જોઈએ છે, તો આમને એસિડિક વર્કઅપ કરીશું તો આમાંથી એચ પ્લસ આવી જશે અને આપણને અલાઇલિક આલ્કોહોલ બની જશે એઝ અ પ્રોડક્ટ. ઓકે, તો અહીંયા ઇમ્પોર્ટન્ટ સ્ટેપ કયું હતું? આ ટુ થ્રી રિએજમેન્ટ. ટુ થ્રી રિએજમેન્ટ કઈ રીતે આપવાનું? તો કે વન ટુ થ્રી સલ્ફરને વન, આ બાજુ ટુ, વન સાથે વન. ઓકે, પછી અહીંથી બોન્ડ બ્રેક કરો. ઓક્સિજન પર નેગેટિવ છે, આમ જશે આના પર છે. ઓકે, પછી થાયોફાઇલનું કામ આવે. થાયોફાઇલ કોના ઉપર એટેક કરશે? સલ્ફર ઉપર એટેક કરશે. ઓક્સિજન ઉપર નેગેટિવ આવશે, આખો પાર્ટ નીકળી જશે. અહીંયા નેગેટિવ ચાર્જ આવશે, એનું વર્કઅપ કરો એટલે આપણને અલાઇલિક આલ્કોહોલ બની જાય. ઓકે, આનું એક એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે. ચાલો જો આ રીતે આપી લો, ફર્સ્ટ સ્ટેપ એન્ડ સેકન્ડ સ્ટેપમાં આપણને આપ્યું હોય એચ થ્રી ઓ પ્લસ. ઓકે, તો આની પ્રોડક્ટ શું બને એવું આપણને પૂછેલું હોય, અને ફર્ધર આની સાથે બીજું રિએક્શન આપી દીધું એમ કરીને ફોર માર્ક્સનો ક્વેશ્ચન નેટમાં પૂછતા હોય છે. ટુ માર્ક્સનો પૂછ હોય તો બસ અહીંયા સુધીનું પૂછે. ઓકે, બે વાર તો એવું પૂછાઈ ગયું છે, એટલો મોલિક્યુલ્સ આપી દીધો છે, એની પ્રોડક્ટ આપી દીધી, નીચે પૂછ્યું છે આ રીએરેન્જમેન્ટ કયું છે. ઓકે, તો આપણને ખબર હોવી જોઈએ અલાઇલિક સલ્ફોક્સાઇડ છે એટલે મિસ્લો ઇવાન રિએક્શન છે અને ટુ થ્રી સિગ્મા ટ્રોપિક રીએરેન્જમેન્ટ છે. ઓકે, ટુ થ્રી સિગ્મા ટ્રોપિક રીએરેન્જમેન્ટ છે, પાછું પેરીસાયક્લિકનો ભાગ છે. ઓકે, ચાલો જોઈએ. અલાઇલિક કાર્બન જો આ સલ્ફર પર પોઝિટિવ હશે, ઓક્સિજન ઉપર નેગેટિવ. ઓકે, હવે અલાઇલિક કાર્બનને વન નંબર આપણે આપીશું. ઓકે, વન ટુ થ્રી, વન સાથે વન અને આ ટુ. ઓકે, હવે શું કરીશું? આનો એટેક આના પર, જેવો એટેક થશે એટલે આ બોના ઇલેક્ટ્રોન અહીંયા અને વન વનના બંને સલ્ફર ઉપર થતા રહેશે. એટલે હવે થશે શું? જો સિક્સ મેમ્બર રિંગ તો બનશે જ, બટ અહીંયા વન વન વચ્ચેનો જો બોન્ડ બ્રેક થઈ ગયો, એની જગ્યાએ આ ઓક્સિજનનો બોન્ડ અહીંયા ક્રિએટ થયો, એટલે અહીંયા ડબલ બોન્ડ, અહીંયા ઓક્સિજન, પછી અહીંયા હું લખ સલ્ફર અને અહીંયા પીએચ, આવું થઈ ગયું. આ સલ્ફર અને આના વચ્ચે જે બોન્ડ હતો હું લખી દઉં વન ટુ થ્રી, આ વન અને ટુ, આ જે બોન્ડ હતો વન વન વચ્ચે એ બ્રેક થઈ ગયો અને અહીંયા ટુ થ્રી વચ્ચે નવો ક્રિએટ થયો. ટુ થ્રી વચ્ચે નવો ક્રિએટ થયો એટલે આપણે આને કીધું ટુ થ્રી સિગ્મા ટોપિક રિએજમેન્ટ. હવે કામ આવશે ટ્રાઇથાઇલ ફોસ્ફાઇટનું, કે જેને આપણે શું કીધું છે થાયોફાઇલ. આવશે સલ્ફર ઉપર એટેક કરશે, બરાબર, અહીંથી ઓક્સિજન ઉપર એટેક નથી કરતો એટલે મે બી અહીંયા ત્યાં થાયોફાઇલ સ્પેશિયલી કીધેલો છે. ઓકે, જેવો એટેક કરશે એટલે ઓક્સિજન અને સલ્ફરના ઇલેક્ટ્રોન છે બંને ઓક્સિજન ઉપર આવી જશે એટલે આપણને બનશે અલાઇલિક આલ્કોક્સાઇડ બનશે, અને આનું આપણે એસિડિક વર્કઅપ કરીશું એટલે ઓએચ બની જશે. ઓકે, હવે અહીંયા અંદર આગળ તમને જે લખાવવું હોય તે બરાબર, હમણાં આપણે આગળ થ્રી પ્લસ થ્રી સિગ્મા ટોપિક રીઅરેન્જમેન્ટમાં જોઈ ગયા, આ રીતનું આપી દીધેલું હોય, સોરી, હા બરાબર છે, આ રીતનું બરાબર છે. અને એસિડિક કન્ડિશન એટલે તમને ખબર જ, પાછું અહીંયા વિનાઇલ જનરેટ થાય, વિનાઇલ જનરેટ થાય પાછું થ્રી થ્રી થ્રી, બરાબર, આ રીતનું ઘણી વાર પૂછેલું છે. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ વિટિક રિએક્શન. વિટિક રિએક્શન સોરી વિટિક રિએક્શન નથી, આ વિટિક રીઅરેન્જમેન્ટ છે. વિટિક રિએક્શનમાં આલ્કિન ક્રિએટ થાય છે ટ્રાઇફિનાઇટ ફોસ્ફાઇટ સાથે, શું કહેવાય, ફોસ્ફરસ ઇલાઇટ સાથે રિએક્શન થઈને. ઓકે, એ વસ્તુ અલગ છે આખી, આ વિટિક રીઅરેન્જમેન્ટ છે. તો વિટિક રીઅરેન્જમેન્ટમાં શું હશે? તો અગેન આલ્કિન અને આ બાજુ ઓક્સિજનવાળો પાર્ટ હશે. બટ જો અહીંયા આપણે આને નંબર આપીએ વન ટુ થ્રી એઝ યુઝ્યુઅલ જેમ આપીએ છીએ, આ વન અને અહીંયા ટુ. ઓકે, બટ આ વિટિક રીઅરેન્જમેન્ટમાં અહીંયા કોઈ સ્ટ્રોંગ બેઝ આપેલો હશે, એન એન એચ ટુ, એન એન સોડામાઇડ, પછી બ્યુટાઇલ લિથિયમ અને એન બુલી પણ કહે છે, એન બુલી, બરાબર. આનો મતલબ શું થાય? આવું હોય વન ટુ થ્રી ફોર, આ સી એચ ટુ અહીંયા માઇનસ અને લિથિયમ પ્લસ. કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવે એટલે હાઈલી અનસ્ટેબલ હોય, બરાબર, ફટાક દઈને પ્રોટોન એબસ્ટ્રેક્ટ કરવાની વાટવાત બેઠો હોય, એટલે શું કરશે? આ ઓક્સિજન અને આલ્કાઇલ ગ્રુપ વચ્ચે આ ટુ નંબરનો છે, અહીંયા હાઇડ્રોજન હશે, આ શું કરશે? અહીંથી હાઇડ્રોજન એબસ્ટ્રેક્ટ કરશે અને આના બે ઇલેક્ટ્રોન છે એ અહીં આવી જશે એટલે આપણને આ રીતનું ક્રિએટ થશે. જ્યાં સુધી આ બેઝ ના આપેલો હોય અને આ નેગેટિવ આયન ક્રિએટ ના થાય ત્યાં સુધી આ મોલેક્યુલ સ્ટેબલ આપણને રિએક્શન આપે નહીં. હવે આ રિએક્શન આપશે આપણી ટુ થ્રી સિગ્મા ટ્રોપિક રીઅરેન્જમેન્ટ. કઈ રીતે આપશે? તો જો આ વન ટુ થ્રી, આ વન અને ટુ, ટુ આપણે વાત કરી હતી કે આ ટુ નંબર હશે એ નેગેટિવ હશે, જો આગળ પણ ઓક્સિજન હતો અહીંયા કાર્બન છે, બરાબર. હવે શું થશે? આ બોન્ડ બ્રેક થશે, સિગ્મા ટ્રોપિક રિએજમેન્ટમાં ઓલવેઝ વન વન બોન્ડ બ્રેક થશે, પણ કઈ રીતે આમાં થશે? તો કે આના ઇલેક્ટ્રોન છે એટલે આના ઉપર એટેક કરશે, ટુ થ્રી વચ્ચે બોન્ડ ક્રિએટ થશે, આ અહીંયા જશે અને આના ઇલેક્ટ્રોન આના ઉપર રહ્યા જશે, ઓક્સિજન ઉપર જશે. ઓકે, ચાલો હવે શું થશે? જો
અત્યાર સુધી આપણે શું કરતા હતા, 1-1 ઇલેક્ટ્રોન 1-2 પર ડબલ બોન્ડ કરી દેતા, પણ અહીંયા ડબલ બોન્ડ નહીં કરવાનું, ખાસ ધ્યાન રાખવાનું. ઓક્સિજન પર નેગેટિવ. હવે જો અલાયલિક નથી, જો અલાયલિક શું કામ નથી આ, તો કે ડબલ બોન્ડ એના પછી કાર્બન, અને અહીંયા કોઈ ગ્રુપ નથી લાગેલું, બરાબર, આ ફંક્શનલ ગ્રુપ લાગેલું છે અહીંયા, એટલે અલાયલિક નથી, આ જસ્ટ આલ્કિન ગ્રુપ કહેવાય. પછી અહીંયા OH આવી ગયો, ઓ માઇનસ આલ્કોક્સાઇડ, એટલે આપણે H આપી દઈએ હે, એટલે અહીંયા OH બની ગયો. આ વિટિક રીઅરેન્જમેન્ટની પ્રોડક્ટ થઈ. બટ વિટિક રીઅરેન્જમેન્ટમાં અગત્યની વસ્તુ શું છે કે ઇથર આપેલો હશે, આ બાજુ અલાયલિક વસ્તુ આપેલી હશે, અલાયલિક કાર્બન, અને અહીંયા ઓક્સિજનની બાજુમાં એવો કાર્બન જોડાયેલો હશે, અહીંયા એવો હાઇડ્રોજન હશે કે આ એસિડિક હાઇડ્રોજન હોવો જોઈએ. એટલે અહીંયા બેન્ઝીન રિંગ આપેલું હશે, અથવા કોઈ વિડ્રોઈંગ ગ્રુપવાળું ગમે તે આપેલું હોય, આ બંનેના લીધે હાઇડ્રોજન એસિડિક થઈ જાય. આ એસિડિક થઈ જાય એટલે બેઝ નાખો, સ્ટ્રોંગ બેઝ, એટલે તરત હાઇડ્રોજન એબસ્ટ્રેક થઈ જશે. હાઇડ્રોજન એબસ્ટ્રેક થઈ જશે એટલે 1-1 વચ્ચેનો ગ્રુપ આ રીતે 2-3 સિગ્મા ટોપિક રીઅરેન્જમેન્ટ થશે. 2 ઓલવેઝ નેગેટિવ હશે આ. પછી ઓક્સિજન પર માઇનસ હશે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, આ 1-1 ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ નથી કરી દેવાના. ઓકે, ચાલો અહીં શિફ્ટ કરી પણ દો તો શું થાય, અહીંયા જો ઓલરેડી પહેલેથી એક શું કહેવાય, યસ, અહીંયા શું હશે, દાખલા તરીકે 2 હાઇડ્રોજન હતા, બરાબર છે, એમાંથી એક હાઇડ્રોજન જતો, એટલે આ રીતે થયું. ઓકે, હવે એક હાઇડ્રોજન અહીંયા છે જ આ રીતે. હવે અહીંયા તમે ડબલ બોન્ડ કરી દો આમ, તો 1, 2, 3, 4, 5 બોન્ડ તો પોસિબલ નથી, એના લીધે એના ઉપર અહીંયા ડબલ બોન્ડ ના કરવું, ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ રાખો, અને પછી H પ્લસ એબસ્ટ્રેક કરો. ઓકે, ખરેખર વિટિક પૂછાય છે કઈ રીતે એક્ઝામમાં, જો આપણને ખબર પણ ના પડે આ વિટિક રીઅરેન્જમેન્ટ છે, આ રીતનો મોલિક્યુલ્સ આપી દીધો, દેખાય છે. જો આ ઇથર છે, આ ભાગ કયો થયો, અલાયલિક, અને આ ભાગ મેં કીધું તો આ હાઇડ્રોજન એસિડિક હોવો જોઈએ, અને જો બેન્ઝીનની બાજુમાં છે ફિનાઇલ રિંગને, એટલે એસિડિક હોય, એટલે શું થશે, અહીંથી હાઇડ્રોજન એબસ્ટ્રેક થઈ જશે, એ કોણ કરશે, બ્યુટાઇલ લિથિયમ, એટલે અહીંયા નેગેટિવ ચાર્જ જનરેટ થશે. એટલે હવે જો હું આને વ્યવસ્થિત રીતે થોડુંક લખું છું, ઓકે, આ રીતે છે. તો ચાલો સૌથી પહેલાં અલાયલિક કાર્બને 1, 2, 3 આલ્કિન લગી જ આપવાનું, પછી અહીં ભલે ગમે એટલું હોય, ડબલ બોન્ડ પૂરા થઈ જાય ત્યાં નંબરિંગ પૂરું કરી દેવાનું, 1 સાથે 1, 2. ઓકે, હવે શું થશે, આના બે ઇલેક્ટ્રોન અહીંયા આવશે, આના બે અહીંયા આવશે. આ 1-1 ઇલેક્ટ્રોન છે, ડબલ બોન્ડ નહીં બનાવવાનો, કોની ઉપર જવા દેવાનો, ઓક્સિજન ઉપર. અને 3-3, 2-3 સિગ્મા ટોપિક રીઅરેન્જમેન્ટ કીધું, શું કામ કીધું, તો કે આલ્કિનના ત્રીજા નંબરના એટમ ઉપર માઇગ્રેટિંગ યુનિટનો બીજો નંબર, સેકન્ડ નંબર અટેચ થાય છે, દેટ્સ વાય 2-3 સિગ્મા ટ્રોપિક રીઅરેન્જમેન્ટ. તો આની પ્રોડક્ટ કંઈક આવી બનશે, ઓક્સિજન પર નેગેટિવ, અને અગેન H3O પ્લસ આપી દીધું હશે, એસિડિક વર્કઅપ આપી દીધું હશે, તો ત્યાં શું આવશે, OH આવી જશે. આ રીત વિટિક રીઅરેન્જમેન્ટ થાય. આપણને ખબર નહીં પડવા દે આ રીતનો મોલિક્યુલ્સ લખેલો હશે, પણ યાદ રાખવાનું, આ બાજુ અલાયલિક હશે અને આ બાજુ એક્ટિવ શું કે એસિડિક હાઇડ્રોજન હશે, વચ્ચે ઇથર હશે, એટલે વિટિક રીઅરેન્જમેન્ટ હશે, અને અહીંયા સ્ટ્રોંગ બેઝ આપેલો હશે. ચાલો છેલ્લું સોમલેટ હાઉઝર જોઈ લઈએ. ચાલો સોમલેટ હાઉઝર રીઅરેન્જમેન્ટ, અગેન આ 2-3 રીઅરેન્જમેન્ટ છે, 2-3 રીઅરેન્જમેન્ટ છે. જો તો 2 નંબરનો આઈટમ હશે ને નેગેટિવ હશે, જો આની અંદર પણ હશે જોઈએ કઈ રીતે. સોમલેટ હાઉઝરમાં થાય છે શું, તો કે બેન્ઝાઇલિક ક્વાટર્ન અમોનિયમ સોલ્ટ હશે, એનું NN ડાઈ આલ્કાઇલ, બે આલ્કાઇલ ગ્રુપ છે, એટલે NN ડાઈ આલ્કાઇલ બેન્ઝાઇલ ડેરિવેટિવ બનશે, બરાબર છે. હવે જો કઈ રીતે, તો કે જો આ વસ્તુ છે આખી, આ બેન્ઝાઇલ થયો, જો બેન્ઝીન પર CH2, આ બેન્ઝાઇલ, આ ક્વાટરનરી છે, 4 વેલેન્સી ક્વાટરની અમોનિયમ સોલ્ટ, એનું કન્વર્ઝન થઈ એક મિથાઇલ ગ્રુપ અહીંયા ઓર્થો ઉપર આવી જશે, વાયા 2-3 સિગ્મા ટોપિક રીઅરેન્જમેન્ટ. ઓકે, બટ અગેન અહીંયા સ્ટ્રોંગ બેઝ આપેલો હશે તમને. ઓકે, ક્વાટરનરી અમોનિયમ સોલ્ટ આપેલો હશે અને સ્ટ્રોંગ બેઝ, એટલે ખબર પડી જશે સોમલેટ હાઉઝર રીઅરેન્જમેન્ટ, બરાબર છે. તો ચાલો આની મિકેનિઝમ જોઈએ, આમાંથી આ રીતે કઈ રીતે કવર થાય છે. ચાલો, તો સૌથી પહેલાં NaNH2 આપ્યું છે, તો Na પ્લસ NaNH2 માઇનસ. અહીંયા બેન્ઝાઇલ અને નાઇટ્રોજન એના ઉપર પોઝિટિવ ચાર્જ છે, એટલે જે અહીંયા બે હાઇડ્રોજન હશે એ હાઇડ્રોજન બહુ એસિડિક હશે, કારણ કે આ નાઇટ્રોજન છે અહીંથી ઇલેક્ટ્રોન વિડ્રો કરતું હશે, અને બેન્ઝાઇલ અને એસિડિક બનાવશે બંને, એટલે આ હાઇડ્રોજન પહેલો રિમૂવ થઈ જશે, એટલે અહીંથી આપણે કહી શકીએ માઇનસ અમોનિયા રિમૂવ થાય. અને હવે શું બનશે, જુઓ
बाकी बधु एज इट इज रहेशे, जस्ट प्रोटॉन रिमूव थशे। अहीं नेगेटिव, ओके, एट्ले कार्बन आयन जनरेट थशे एम लखी शकाय। हवे शुं थशे, जेवुं कार्बन आयन थशे ने एट्ले मिथाइल छे, ओके, कोईपण आल्काइल ग्रुप हशे, अत्यारे तो त्रणे त्रण मिथाइल छे, बराबर छे। तो अहींथी एक हाइड्रोजन एब्स्ट्रेक्ट थईने, एटले हुं आम लखूँ सी एच टू अने एच, आनुं हाइड्रोजन एब्स्ट्रेक्ट थईने अहींया जतो रहेशे, એટલે અહીંયા અગેન સી એચ ટુ આવી જશે, અને અહીંથી હાઇડ્રોજન જતો રહ્યો તો અહીંયા નેગેટિવ ચાર્જ આવશે, એટલે કાર્બેનાઇન બેન્ઝેલિક હતો એની બદલે હવે નાઇટ્રોજન ઉપર છે એના ઉપર આવી ગયો, એટલે જો અહીંયા થશે આ રીતે, સી એચ થ્રી પણ સી એચ થ્રી અહીંયા નાઇટ્રોજન પર પોઝિટિવ હોય તો અગત્યનું છે, અને સી એચ ટુ માઇનસ, અહીંયા પ્લસ, અહીંયા માઇનસ જતો રહ્યો, શું કામ જતો રહ્યો, હાઇડ્રોજન જતો રહ્યો। હવે જ્યારે પણ કોઈ મોલિક્યુલ્સ આપેલો હોય, એક કાર્બન ઉપર પોઝિટિવ, સોરી એક એટમ પર પોઝિટિવ અને એની બાજુમાં જ નેગેટિવ હોય તો આને ઇલાઇડ કહેવાય, અને આની અંદર નાઇટ્રોજન ઇન્વોલ્વ છે એટલે આપણે એને કહી શકીએ નાઇટ્રોજન ઇલાઇડ, એટલે સોમલેટ હાઉઝર રીઅરેન્જમેન્ટ છે એમાં નાઇટ્રોજન ઇલાઇડ પાર્ટ લે છે, બરાબર છે, પેલામાં સલ્ફર ઇલાઇડ પાર્ટ લેતો હતો। ચાલો હવે ઇલાઇડ છે, હવે આમાં રીઅરેન્જમેન્ટ કઈ રીતે થશે, જો હવે ટુ થ્રી રીઅરેન્જમેન્ટ થશે આપણું, કે જો નાઇટ્રોજન છે એની બાજુમાં આ છે, એટલે વન આ ટુ આ થ્રી, જો અલાયલિક સિસ્ટમ થઈ ગઈ આપણી આખી જે જોતી હતી, વન સાથે વન અને ટુ, યાદ કરો ટુ હંમેશા કેવો હશે, નેગેટિવ, જો અગેન નેગેટિવ આવી ગયો એટલે આનો એટેક આના પર થશે થ્રી ઉપર, આના બે ઇલેક્ટ્રોન અહીંયા આવશે, હવે શું કરવાનું, વન વન અહીંયા નહીં જવા દેવાનો, જો નાઇટ્રોજન પર પોઝિટિવ છે એટલે શું એના બંને ઇલેક્ટ્રોન આ લઈ લેશે આ રીતે, ઓકે। તો પ્રોડક્ટ શું બનશે એ ટ્રાય કરીએ દોરવાની આપણે, આ સી એચ ટુ, ઓકે, પહેલાં આ સી એચ ટુ, અહીંયા ડબલ બોન્ડ, આ એક નંબરનો કાર્બન છે સી એચ ટુ, હવે જો આ વન વન બોન્ડ બ્રેક થઈ ગયા એટલે અહીંથી હું બોન્ડ બ્રેક કરી નાખું, મિથાઇલ સી એચ થ્રી સી એચ થ્રી, બટ આ નાઇટ્રોજન અને સી એચ ટુ વચ્ચે હજી બોન્ડ તો છે જ, જો ઓકે, જો પહેલાં નંબર આપી દો, વન ટુ થ્રી, વન ટુ, ઓકે, જો આ થ્રી નંબરના આલ્કિન ચેન ઉપર અટેચ થયો એટલે થ્રી, માઇગ્રેટિંગનો ટુ, એટલે ટુ થ્રી રીઅરેન્જમેન્ટ કહી દીધી, આના બે ઇલેક્ટ્રોન અહીંયા એટલે અહીંયા બોન્ડ ક્રિએટ થયો, આ બે ઇલેક્ટ્રોન અહીંયા ગયા ડબલ બોન્ડ, અને આ વન ટુ વચ્ચે ઇલેક્ટ્રોન હતા બંને નાઇટ્રોજન ઉપર શિફ્ટ થઈ ગયા આ રીતે, બરાબર છે, બટ એક લોચો થઈ ગયો, શું લોચો થઈ ગયો, આ એરોમેટિક હતી અને હવે એરોમેટિક નથી, તો તરત આ મોલિક્યુલ્સ એરોમેટિક થવાની ટ્રાય કરશે કઈ રીતે, તો કે જો આ કાર્બન પર હાઇડ્રોજન હોય તો હાઇડ્રોજન રિમૂવ થઈ જશે અહીંથી, અને આ બે ઇલેક્ટ્રોન અહીંયા જશે અને અહીંયા નેગેટિવ ચાર્જ આવશે, જેવો અહીંયા નેગેટિવ ચાર્જ આવશે આ હાઇડ્રોજન પાછો ત્યાં એબસોર્બ થઈ જશે, એટલે અલ્ટિમેટલી આપણને આવું મળશે, અહીંયા મિથાઇલ, ઓકે, અને સી એચ ટુ એન એમઈ એમઈ અને આ, હવે આ ટર્સરી થઈ ગયો, પેલું ક્વાટરનરી હતું, આના ઉપર ત્રણ મિથાઇલ ગ્રુપ હતા, એક મિથાઇલ અહીંની ઓર્થો પોઝિશન ઉપર શિફ્ટ થઈ ગયું, કઈ પોઝિશન ઉપર શિફ્ટ થઈ ગયું, ઓર્થો ઉપર શિફ્ટ થઈ ગયું, બરાબર છે। ચાલો હવે હું તમને અહીંથી આગળ હોમવર્કમાં આપી દઉં છું, દાખલા તરીકે આપણને આમાં રિએક્શન કરાવ્યું હોય એન મિથાઇલ મિથાઇલ આયોડાઇડ સાથે રિએક્શન કરાવ્યું હોય, બરાબર, તો મિથાઇલ આયોડાઇડ સાથે રિએક્શન શું કઈ રીતે કરશે, નાઇટ્રોજનની લોન પેર છે આના ઉપર એટેક કરશે, મિથાઇલ ઉપર એટેક કરશે, જેવો મિથાઇલ ઉપર એટેક કરશે અહીંથી આયોડિન નીકળી જશે, એસએન ટુ રિએક્શન એટેક કરશે, એટલે હવે અહીંયા શું થશે, તો હું ડાયરેક્ટ લખી દઉં છું, જો નાઇટ્રોજન ઉપર અહીંયા મિથાઇલ ગ્રુપ આવી જશે અને અહીંયા પોઝિટિવ થશે, એટલે જો અગેન આપણું સ્ટાર્ટિંગ મટીરિયલ આવી ગયું, જો પણ અહીંયા ફરક શું છે, અહીંયા મિથાઇલ આપેલો છે, જો પાછું કહું, અહીંયા આપણને ટર્સરી અમાઇન ગ્રુપ બની ગયું, પછી શું થયું, અહીંયા લોન પેર આવી, તો આ લોન પેર મિથાઇલ આયોડાઇડ ઉપર એટેક કરશે અને આયોડિન નીકળી જશે, એટલે મિથાઇલ ગ્રુપ અહીંયા એટેચ થઈ જશે, હવે જો નાઇટ્રોજન પર વન ટુ થ્રી ફોર વેલેન્સી થઈ ગઈ, એટલે ક્વાટરનરી અમોનિયમ સોલ્ટ થઈ ગયો, બરાબર છે, પણ આ ક્વાટરનરી અમોનિયમ સોલ્ટમાં ફરક શું છે, અહીંયા મિથાઇલ ગ્રુપ છે, ઓકે, તો જો હું પાછું મિથાઇલ ગ્રુપ અહીંયા લખાઈ દઉં, પાછું એન એન એચ ટુ નાખું, બરાબર છે, તો મિથાઇલ અહીંયા જ રહેશે, ઓકે, આ મિથાઇલ અહીંયા રહેશે,
જો એની ઓર્થો ઉપર છે અહીંયા. ઓકે ઓકે, હવે જો આ શિફ્ટ આ મિથાઇલ છે. ઓકે, હું પહેલાં કહી દઉં, જો આ ટુ નંબર છે, આ વન ને ટુ, તો અહીંયા મિથાઇલ એઝ ઇટ ઇઝ રહેશે. ટુ સાથે અટેચ છે મિથાઇલ, આ છે ને મિથાઇલ અહીંયા. ઓકે, તો આપણને શું મળશે અગેન? હવે જો આ મિથાઇલ હતો, અગેન આ મિથાઇલ આવ્યો અહીંયા, એનો એ મિથાઇલ અહીંયા, એનો એ મિથાઇલ અહીંયા, પણ આ રીઅરેન્જમેન્ટ થઈ જશે. એટલે જો અહીંયા સી એચ ટુ હતો, એનું કન્વર્ઝન સીમાં થઈ જશે નવા સી એચ થ્રીમાં, બરાબર છે? અને આ ગ્રુપ પાછું અહીંયા શિફ્ટ થઈ જશે. ઓકે, પાછું અહીંયા આપણને શું મળશે? આ રીતે ટર્સરી મળશે. પાછો મિથાઇલ આયોડાઇડ નાખીએ, પાછો મિથાઇલ આયોડ નાખીએ, એટલે પાછો ક્વાટરનરી થઈ ગયો. પાછો ક્વાટરનરી થયો તો પાછું આપણે એનું સોમલેટ હાઉસર રીઅરેન્જમેન્ટ કરાવીએ. પણ સોમલેટ હાઉસરમાં હવે ફરક શું થાય? એક મિથાઇલ અહીંયા આવતો રહે, એક મિથાઇલ અહીંયા આવે. આનો હાઇડ્રોજન એબસ્ટ્રેક્ટ થાય, પહેલાં હાઇડ્રોજન એબસ્ટ્રેક્ટ થાય એટલે અહીંથી, પછી આનો હાઇડ્રોજન એબસ્ટ્રેક્ટ થશે, પછી પાછું ટુ થ્રી રીઅરેન્જમેન્ટ થશે, એટલે અહીંયા મિથાઇલ આવશે, અગેન અહીંયા મિથાઇલ આવશે. એમ તમે સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ બાય છેલ્લે આપણને કેવી પ્રોડક્ટ મળશે? આવી પ્રોડક્ટ મળે. હવે આનું આગળ સોમલેટ હાઉસર ઇફેક્ટ રીઅરેન્જમેન્ટ ના થાય, બરાબર છે? જો અગેન અગેન તમે રીઅરેન્જમેન્ટ કર્યા કરો તો છેલ્લી પ્રોડક્ટ આપણને આ મળે. ઓકે, ચાલો અહીંયા આપણું આ લેક્ચર પૂરું કરીએ.